નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. દર મહિને ફૂડ પાર્સલમાં 22,000 ટન પ્લાસ્ટિકનો વેડફાટ નોંધાયો. પ્લાસ્ટિકનો વેડફાટ રોકવા ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઇકો ફ્રેન્ડલી ડીશ અને એલ્યુમિનિયમ પેકિંગનો કરશે ઉપયોગ. વંથલીમાં ખેડૂતોના પાક વીમા સહિતના મુદ્દાઓને લઈ માણાવદર વિધાનસભા યુથ પ્રમુખે કર્યા અનિશ્ચિત સમયના ઉપવાસ આંદોલનો. આમરણ ઉપવાસના 19મા દિવસે પાસ કન્વીનર હાર્દિકે કર્યા પારણા. ત્રણ સંસ્થાઓના પ્રમુખે હાર્દિકને કરાવ્યા પારણા. રશિયામાં વિશ્વનો સૌથી મોટો યુદ્ધાભ્યાસનો પ્રારંભ થતાં નાટોએ ચિંતા વ્યક્ત કરી. આ ઐતિહાસિક યુદ્ધ અભ્યાસમાં 3,00,000 સૈનિકોએ લીધો ભાગ. અમેરિકામાં આક્રમક ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટકવાની દહેશત. સત્તાધીશોએ 10,00,000થી વધુ લોકોનું કર્યું સ્થળાંતર. હવે જોઈએ સમાચાર વિગતવાર. મોટાભાગના લોકો વીકેન્ડ પર બહાર જમવા જતા હોય છે અથવા ઘરે ફૂડ પાર્સલ મંગાવતા હોય છે, જેમાં યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક પેકિંગથી ફૂડની ડિલિવરી તો સુરક્ષિત રીતે થાય છે પણ પર્યાવરણ પ્રદૂષિત કરે છે. ફૂડ પાર્સલમાં દર મહિને 22,000થી વધુ પ્લાસ્ટિક ટનનો વેડફાટ થાય છે, ત્યારે આ વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જે શીતલ, ચોક્કસથી જણાવી દઉં તો અત્યાર સુધીમાં ઓનલાઈન જે ફૂડ ઓર્ડર કરવામાં આવે છે અને તેમાં જે પ્લાસ્ટિક વપરાય છે તેનો અત્યારના આંકડો સામે આવે છે. 22,000 કરોડ ટન દર મહિને વપરાય છે અને ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આટલી હદે જે પ્લાસ્ટિક વપરાતો હોય છે તો આ પ્લાસ્ટિકના વપરાશને કારણે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણનું પ્રમાણ વધતું હોય છે. જમીનનું પ્રદૂષણ તો થાય જ છે, સાથે સાથે હવાનું પ્રદૂષણ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા બનતું હોય છે. ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો સ્વિગી અને ઝોમેટો જેવી જે વેબસાઇટ છે કે જેઓ લોકોને ફૂડ પ્રોવાઈડ કરે છે, તો જો આ વેબસાઇટો દ્વારા પણ અત્યારના એવું કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ઇકો ફ્રેન્ડલી એટલે કે એલ્યુમિનિયમ પેપર ઉપયોગ કરવામાં આવશે. સાથોસાથ તાજેતરમાં જ મુંબઈ ખાતે સ્વિગીએ એક લોન્ચિંગ પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં સ્વિગી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું. સ્વિગીના મેનેજર સાથે વાત કરતા સ્વિગીના મેનેજરે એવું જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઇકો ફ્રેન્ડલી ટ્રે તૈયાર કરવામાં આવશે, ઇકો ફ્રેન્ડલી ફૂડ ટ્રે, કે જેના કારણે તે ઇકો ફ્રેન્ડલી ફૂડ ટ્રે તે ઘાસના ભૂસા અને તપકીનના લોટમાંથી બનાવવામાં આવશે અને તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હશે જેના કારણે પ્રદૂષણને પણ નુકસાન નહીં પહોંચે. અને આ રીતે ઝોમેટો દ્વારા પણ તેના 40 મિલિયન કસ્ટમરોને એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને પ્લાસ્ટિક કટલેરીની જરૂરિયાત ના હોય તેઓ લોકો સામેથી ઓર્ડર કરી શકે છે. તેના માટેની ઝોમેટો દ્વારા એક સ્કીમ પણ અલગ રાખવામાં આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં ઇકો ફ્રેન્ડલી મિલ ટ્રેના લોન્ચિંગ બાદ કેવા કેવા પ્રકારના પ્રદૂષણને લઈને ફાયદાઓ થશે તે હવે જોવાનું રહ્યું. જી, સમગ્ર માહિતી બદલ આભાર જિજ્ઞા. ગુજરાતમાં ઉપવાસની જાણે સીઝન શરૂ થઈ હોય તેમ ગામે ગામ હાર્દિક પટેલને સમર્થન માટે ઉપવાસ ચાલી રહ્યા છે, ત્યારે વંથલી તાલુકામાં ખેડૂતોને પાક વીમામાં રાજકીય કિન્નાખોરી રાખી અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેને લઈ ખેડૂતોના પાક વીમા સહિતના અન્ય મુદ્દાઓ સાથે માણાવદર વિધાનસભાના યુથ પ્રમુખ ભાવેશ મકવાણાએ અનિશ્ચિત સમયના ઉપવાસ શરૂ કર્યા છે. આ ઉપરાંત બાલોટ ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી, ઓઝત જૂથ 2 યોજનામાં 9 લખી ગામથી પાણી આપવા સહિત એસટી બસની અનિયમિતતા અને પીજીવીસીએલના લાઇટ ધાંધિયા અને બાલોટ ગામે નદી પર કોઝવે પુલ બનાવવા સહિતની માંગણીઓ સાથે હાર્દિક પટેલના સમર્થનના મુદ્દાઓને લઈને ઉપવાસ આંદોલનો શરૂ થયા છે. વંથલી તાલુકાને જે સરકાર દ્વારા અન્યાય થાય છે ખેડૂતોને પાક વીમા બાબતમાં એક મારો એ મુદ્દો છે, હું એના માટે અનશન ઉપર બેઠો છું. બરોબર, અમુક 5 મુદ્દા બીજાય છે જે ગ્રામ્ય લેવલના મુદ્દા છે. એસટીનો મુદ્દો છે, અનિયમિતતા એસટીની, પછી પીજીવીસીએલનો મુદ્દો છે, પછી મીઠા પાણીનો મુદ્દો છે. જે ગામમાં ખરેખર પાણી નર્મદા બધી બાજુ પાણી આવે છે, બાલોટમાં નર્મદાનું પાણી નથી આવતું, વારંવાર રજૂઆત કરી પણ તંત્ર આંખ આડે કાન કરે છે, કોઈ જવાબ દેતા નથી. બરોબર, એના માટે પછી છેલ્લો રસ્તો મેં ટૂંકમાં અનશનનો લીધો અને હું 2 દિવસથી અનશન ઉપર છું. જ્યાં સુધી એનો જવાબ નહીં આવે ત્યાં સુધી હું અનશન ચાલુ રાખીશ મારું.
આ અગાઉ તમે કોઈ તંત્રને આ મુદ્દાઓને લઈને રજૂઆત કરેલી? હા હા, વારંવાર રજૂઆત કરેલી. એના ઓસી એના કાગળ બધા અમારી પાસે છે, અને અમે કલેક્ટર સાહેબને અને એક અમારે પુલનો પ્રશ્ન હતો એનો કાગળના જવાબને આ બધું રજૂ કરેલ જ છે કલેક્ટર સાહેબ, પણ એનો કોઈ 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 મિનિંગ નથી. અરે કહેવાનું એ છે આ સરકારશ્રીને કે આજે આઝાદીને 70 વર્ષથી આ બાલોટ ગામ, વંથલી તાલુકાનું બાલોટ ગામની અંદર આજે અમારી બેન દીકરી છે એ પાણી ભરવા બીજાની વાડીએ જાય છે અને નર્મદાનું પાણી આવતું નથી. વારંવાર અમે રજૂઆત કરી છે પાણી પુરવઠામાં કે ભાઈ અમે નવલખી ગામથી જે અમારું આવે છે આ લાઈન તો ફેલ થઈ ગઈ છે, જે ધંધુસરથી આવે છે તે ચાલે એમ જ નથી. અમે એવી રજૂઆત કરી પાણી પુરવઠામાં કે જે માણાવદરથી જે અમારા ગામને પાણી મળે નવલખીને ત્યાંથી બાલોટ સુધી એ લાઈન પહોંચાડી અને આ ગામને પાણીનો પ્રશ્ન હલ કરો. અત્યારે ખરેખર આ બેન દીકરી છે આજે આઝાદીને 70 વર્ષ થયા પણ હજી નદીઓ કે કૂવામાં કે જ્યાં ત્યાં પાણી ભરવા જાય છે આ ગામને મીઠું પાણી પીવા માટે મળતું નથી. કેન્સર, શરીરના રોગ એવા મહાન રોગો થાય છે અને આવા રોગોથી ઘણા માણસો પણ મરણ પામે છે. જો આ ગામને સારું પાણી મળે એવી સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરી છે. કાંતિભાઈ, જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમારો આગામી કાર્યક્રમ શું હશે? જો આ તંત્ર અમારું કોઈ આ કાર્ય અમે જે આપ્યું છે એનું કાંઈ અમારું ધ્યાન નહીં દોરે તો આગામીમાં અમારું એવું હોય છે અમે કદાચ એવા અનશન ઉપર બેસું કે અમે આત્મવિલોપન પણ કરી શકીએ એવી એવું પણ કરશું. રશિયાએ વિશ્વનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કરતા જ સમગ્ર વિશ્વની આંખો પહોળી થઈ ગઈ છે. રશિયાના આ ઐતિહાસિક યુદ્ધ અભ્યાસમાં 3 લાખ સૈનિકોએ ભાગ લીધો છે. આ ઉપરાંત 36,000 વાહનો અને 1,000 લડાકુ વિમાનો પણ યુદ્ધ અભ્યાસમાં જોડાયા છે. રશિયાના આ પગલા મામલે નાટોએ ચિંતા વ્યક્ત કરી છે. બેંક કરપ્સી કોડમાં રહેલા છીંડાનો ફાયદો ઉઠાવવાની પેરવી ડિફોલ્ટ થયેલી કંપનીઓના પ્રમોટર્સ કરી રહ્યા હોવાનો ધડાકો રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સંસદીય સમિતિને પત્ર લખીને કર્યો છે. તેમણે ડિફોલ્ટરો દ્વારા થતી નકામી દલીલો અંગે પણ જ્યુડિશરોએ ચેતવી છે, જે વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા માનસી સોઢા. જી, વાત કરવામાં આવે તો બેંક કરપ્સી કોડમાં રહેલા છીંડાનો ફાયદો ઉઠાવવાની પેરવી ડિફોલ્ટ થયેલી કંપનીઓના પ્રમોટર્સ કરી રહ્યા હોવાનો ધડાકો રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કર્યો છે. તેમણે ડિફોલ્ટરો દ્વારા થતી નકામી દલીલો અંગે પણ જ્યુરિડિશનને ચેતવી છે. સાથે સાથે રઘુરામ રાજને સંસદીય સમિતિને પત્ર લખ્યો છે અને તેમાં એને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે મોટી કોર્પોરેટ કંપનીઓ વિવાદસ્પદ અને બોકસ અપીલના માધ્યમથી બેંક કરપ્સી કોડ સાથે રમત રમી રહી છે. અદાલતોએ આવા મામલામાં નિયમિત દાખલ દેવાથી બચવું જોઈએ. આવા કેસોમાં કેટલાક પોઈન્ટને વ્યાખ્યાત કર્યા બાદ તેમાં થતી અપીલો અંકુશ કરાવવામાં આવ્યો છે. આ તારીખ 12 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પરિત થયેલા સર્ક્યુલર પર પ્રતિબંધ મૂકવા કેટલાક પાવર અને પ્રોડ્યુસર પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે વડી અદાલતે મંગળવારે આ સર્ક્યુલેશન પર સ્ટે લગાવ્યો હતો. આ સાથે એનપીએના કારણે બેંકોની તબિયત લથરી છે, જેના પાછળ યુપીએ સરકાર જવાબદાર હોવાનો ધડાકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સંસદની એક સમિતિને મોકલેલા રિપોર્ટમાં પણ કર્યો હતો. જી, સમગ્ર માહિતી બદલ આભાર માનસી. અમેરિકામાં આજે અતિશય આક્રમક ફ્લોરેન્સ ત્રાટકવાની ચેતવણી અપાતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સત્તાધીશોએ 10 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરી તેમને સુરક્ષિત સ્થાને ખસેડ્યા છે. ફ્લોરેન્સ વધુ ગંભીર હોવાની દહેશત સાથે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ પૂર્વીય કિનારાથી દૂર જઈ રહ્યા છે. નેશનલ હરિકેન સેન્ટરના ડિરેક્ટર કેન ગ્રાહમે ફ્લોરેન્સની દહેશત જણાતા લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી હતી, તો શાળા કોલેજોને પણ બંધ કરવામાં આવી છે. પાસ કન્વીનર હાર્દિક પટેલે ખેડૂત તેમજ પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈને અમદાવાદ ખાતે આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા. હાર્દિકના ઉપવાસને રાજ્યભરના પાટીદારો દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું હતું, ત્યારે હાર્દિકના 19મા દિવસના ઉપવાસના પારણા કરાવવા 3 સંસ્થાના પ્રમુખો ઉપવાસની છાવણીયા પહોંચ્યા હતા. ખોડલધામના નરેશ પટેલ, ઉમિયાધામના પ્રહલાદ પટેલ તથા સી કે પટેલના હસ્તે નારિયળ પાણી પીને હાર્દિકે પારણા કર્યા હતા. હવે આ ઉપવાસના પારણા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ મુદ્દે સરકારની જીત થઈ છે અને હાર્દિકની હાર થઈ છે, કારણ કે સરકારે નમતું જોખ્યા વગર હાર્દિકના ઉપવાસ સામે દુર્લક્ષ સેવ્યું હતું, જેથી સમાજની લાગણીના નામે હાર્દિકને સમાજના આગેવાનોના હસ્તે પારણા કરવા પડ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થીની સામે પ્રોફેસર પંચાલે ગેરવર્તણૂક કરતા તાત્કાલિક પગલાં લેવા તેમજ યુનિવર્સિટીના તમામ ભવનો અને સંલગ્ન કોલેજોમાં ફરિયાદ સેલ અંગેની નોટિસ બોર્ડ લગાવવા કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલાંબરીબેન દવેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થી પરિષદ એવી માંગણી કરેલી છે કે જે વુમન હેરેસમેન્ટ સેલની જે ટીમ છે તેની તેમના દરેક સભ્યોના નામ અને નંબર યુનિવર્સિટીના જે જે ભવનો છે તેના દરેક નોટિસ બોર્ડ અને માં લખવામાં આવે અને સાથોસાથ દરેક કોલેજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એફિલેટેડ જેટલી પણ કોલેજો હોય ત્યાં દરેક જગ્યાએ લગાડવામાં આવે, જેથી આજે તો આ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં છે, કાલ સવારે બીજી જગ્યાએ પણ બને તો આવો કિસ્સો બહાર આવે તો ન પડે, અને જો આવું જે દોષિત થશે તેની સામે પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલનાત્મક કાર્યો કરશે અને ભવિષ્યમાં પણ જો આવું ન થાય તેના માટે વિદ્યાર્થી પરિષદ આંદોલન કરશે. એક બેન છે વિદ્યાર્થીની, પીએચડીની વિદ્યાર્થીની છે, એમણે હેરેસમેન્ટ સેલની અંદર અમારા ફરિયાદ કરી છે. હેરેસમેન્ટ સેલ યુનિવર્સિટીએ બનાવેલ એક કમિટી છે જેથી આવા કોઈ પણ બનાવો બને તો એ બાબત પગલાં લઈ શકાય. એ કમિટીનો રિપોર્ટ આવી ગયો છે, આ 14 તારીખે એટલે પરમ દિવસે આ સિન્ડિકેટ સમક્ષ ખોલવામાં આવશે. હેરેસમેન્ટ સેલની ભલામણો જે કાંઈ હશે એ લોકોના ઇન્વેસ્ટિગેશન કર્યા અનુસાર અને અમારા યુનિવર્સિટીના નિયમો પ્રમાણે જે કાંઈ ગુનાની ગંભીરતાને જોઈને જે કાંઈ પગલાં લેવાના થશે એ સિન્ડિકેટની બેઠકમાં નક્કી કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ મોદીને દેશભરની આશા આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વિડીયો દ્વારા સંબોધન અને વિચાર વિમર્શ કરી તેઓના વેતનમાં વધારો કર્યો છે, ત્યારે સેલવાસના ખાનવેલમાં પીએમ મોદીએ આંગણવાડી કાર્યકર નીતાબેન પાસેથી ફિલ્ડ વર્કની જાણકારી મેળવી હતી. પ્રધાનમંત્રીની આ ભેટથી સમગ્ર સેલવાસમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. મારું નામ નીતા કલ્પેશ પંડોરિયા છે અને હું એક આંગણવાડી કાર્યકર્તા છું અને હું દાદરાનગર હવેલીના ખાનવેલથી બોલું છું. મારે પ્રધાનમંત્રી સાથે વાત કરીને મને ઘણી જ ખુશી થઈ અને મેં મીઠા વિશે બોલ્યું. મીઠામાં જે બે વસ્તુ આવે છે, એક આયોડિન અને આયર્ન. અમે ઘરે ઘરે જઈને બહેનોને સમજાવીએ છીએ કે આમાં બે વસ્તુ આવે છે, આયોડિન અને આયર્ન. આયોડિનથી એમના બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને ગટર જેવી બીમારી સામે રક્ષણ મળે છે. જ્યારે આયર્ન છે તો એનાથી આપણા શરીરમાં ખૂનની કમી રહે એના માટે એનેમિયા થાય છે, તો એનેમિયા સામે બી એમને રક્ષણમાં આયર્ન કામ કરે છે. એટલે મને અમે દરેક બહેનોને જણાવીએ છીએ અને વાત કરીને મને ઘણી ખુશી થઈ. ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં જીએસપીસી ગુજરાત ગેસ કંપનીની ઓફિસ આવેલી છે, જેની ઓફિસમાં અચાનક આગ લાગતા ગ્રાહકોના મહત્વના કાગળો કમ્પ્યુટર ટેબલ બળીને ખાખ થયા હતા. આગની ઘટનાની તાત્કાલિક નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ દિવસે વીક ઓફ હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં પીડીએમ માલવ્યા કોલેજ આયોજિત હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રની 12 ટીમના 130થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મારું નામ ડૉક્ટર એમએસ ચારણ, હું પીડી માલવ્યા કોમર્સ કોલેજમાં શારીરિક્ષણનો વ્યાખ્યાતા છું અને એક્સ એનસીસી ઓફિસર છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ હેન્ડબોલ સ્પર્ધા પીડી માલવ્યા કોલેજના પટાંગણમાં અત્યારે યોજાઈ રહી છે અને એમાં 12 ટીમોએ ભાગ લીધો છે. સમગ્ર સૌરાષ્ટ્રની જે દીવથી સુરેન્દ્રનગર, દીવ સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટની આ બધી જુદી જુદી કોલેજોની ટીમો અહીંયા ભાગ લેવા માટે આવી છે. ટોટલ 130 જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ કોલેજોના જે વિદ્યાર્થીઓ અહીંયા આવેલા એમાંના સૌથી પહેલી મેચ થયેલી એમાં દીવ અને જામનગર વચ્ચે થયેલી અને બીજી મેચમાં પીડી માલવ્યા કોલેજ અને આત્મીય કોલેજનો મેચ હતો જેમાં પીડીએ માલવ્યા કોલેજનો વિનર્સ થઈ હતી. ત્યારબાદ અત્યારે સેમિફાઇનલ મેચમાં જે છે એ લીમડી અને હરિવનના કોલેજ એમનો મેચ ચાલુ છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પર્ધકો અને સ્પોર્ટ્સમેનને જે છે અલગ અલગ મોટા મોટા જે એમ કહેવાય કે દ્રોણાચાર્ય એકલવ્યને તૈયાર કરે એવી રીતે આપણે સ્પોર્ટ્સમેનને સ્પોર્ટ્સ ટીચર દ્વારા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ટીચર દ્વારા એટલો બધો સપોર્ટ કરવામાં આવે છે કે અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સ્પોર્ટ્સ જગત ક્ષેત્રે ખૂબ જ વિકસિત છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામે ગરીબ પરિવારની 15 વર્ષીય બાળકી પર ગામના જ બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આ
આ કિસ્સો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસ બંને આરોપીને ઝડપી પાડી પોષકો સહિતની કલમો લગાડી જેલ હવાલે કર્યા છે અને રિમાન્ડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. બાપને અને માને અને બધાને મારી નાખવાની ધમકી આપેલ છે અને મા બાપને મારી નાખવા અથવા આર્થિક રીતે અમે સહાય કરશું તો અમારે એને લગ્ન કરતો. તારા બાપને હું પૈસા આપી, તારા બાપને હું સહાય કરી, બધાએ આવી રીતે ધમકીઓ આપી અને છોકરીને મગજ ફેરવી નાખેલ છે અને વારંવાર રેપ કરેલ છે અને એના સાથીદારો કેટલા છે એ અમને કંઈ ખબર નથી. છોકરી જો હાસુ માની જાય તો એને માટે અત્યાચાર થયો છે એમ. એ એક નથી, બે ત્રણ છે. એમાં જે છે એ એક પોલીસ ખાતું છે એ આફડું પકડશે એમ. અમારી પાસે દીકરી માનતી નથી, એને ધમકી આપેલ છે મારી નાખવાની. જય સોમનાથ, આપના માધ્યમથી મને ખબર પડી છે કે ગીર સોમનાથ જિલ્લાના તાળા તાલુકામાં ગુંદરણ ગામે એક આટલો ભયંકર ખરાબ બનાવ બન્યો છે. 15 વર્ષની નાની દીકરી ઉપર 55-60 વર્ષના ઉંમરના બાપાએ રેપ અને અન્ય કૃત્ય કરેલું છે. આ બાબતની ફરિયાદ તાળા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને આવું કૃત્ય જે થયું છે આમાં આને હું સતત વખોડી કાઢું છું કે આને સારામાં સારી સતત સજા થવી જોઈએ અને આ સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ સરસ વાતો કરે છે સ્ત્રી માટે, દીકરીઓ માટે, તો એની ઉપર પણ વિશ્વાસ રાખીએ કે આને ફાંસીની સજા અધિકારીઓ મળીને કરાવે તો ફાંસીની સજા પણ ઓછી સજા ના કહેવાય આ બાબતે, કારણ કે 15 વર્ષની દીકરી હોવાથી. તો મને વિશ્વાસ છે કે આ સરકારના આ અધિકારીઓ મળી અને 100% અને ફાંસીની સજા થાય એવું કરાવશે એવું મને લાગે. દામનગર પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર ગોસ્વામી સહિતના અધિકારીએ જીવનું સૌથી મોટું જોખમ થઈ શકે તેવા 11 લાઈન નાખતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જેથી નારાયણનગરના રહેવાસી દ્વારા પીજીવીસીએલ સામે દેખાવો કરવામાં આવ્યા હતા. આ અંગે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તડાવ્યા અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે સ્થળે જઈ મામલો શાંત પાડી તંત્રને યોગ્ય ઉકેલ કરવા સૂચના આપી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ ભાદરવા સુદ એકમથી 5 દિવસ સુધી ચોરવાડ ગામે ઝુંડ ભવાની માતાજીનો મેળો યોજાય છે. ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા મેળાનું ઉદ્ઘાટન કરી મેળો ખુલ્લો મૂકવામાં આવે છે. આ દિવસે મંદિરના પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લે છે. આ પરંપરા એવી છે કે તમે આ સાંભળો નવાઈ લાગશે, કારણ કે અમે જે બંગલાઓમાં રહીએ છીએ અમુક લોકોને એસીમાં નથી, એસી વગર ફાવતું નથી, એ લોકો પણ આ ટેન્ટમાં રહે અને એના બાયરી છોકરા લઈને તમામ ઘર વખરી લઈને આવે છે. અહીંયા ખાવું પીવું રહેવું એ બધું થાય છે અહીંયા અને આ પરંપરાગત ચાલી આવે છે મેળો. અમારે મેળાનું મહત્વ માતાજીનો પૂજાપો એકમને ચર્યા પછી અમારા કામમાં ધંધે લાગે બધા લોકો મોટો વાળા. આ વખતે એ રીતે પરંપરા મુજબ જ ચાલે છે. માયસેલ્ફ અર્જુન જીતુભાઈ કુવાડા, આ ચોરાડનો મેરો છે ભવાની માનો, ફ્રોમ જીતેન્દ્રભાઈ મોહનભાઈ કુવાડા અને કિશોરભાઈ મોહનભાઈ કુવાડા. આમાં બધા આવે છે, બધી કાસ્ટ અને ખારવા સમાજ તરફથી આ આયોજિત ફેસ્ટિવલ છે. એમાં બધા યંગ પબ્લિક અને યુવા પબ્લિક બધા જોઈન થાય છે, આજનું જનરેશન ને બધા. જીતુભાઈ પટેલ છે અમારો, ખારવા સમાજનો મેન. એ પાણી અમારું બધી તાકા બાકા બધી પૂગા પૂરા કરે, મારુતિ એમાં પણ લઈ આવે અમને બધીને, ને સહાય કરે બધીને, ને બધાને આપે, એ લોકો લાઈટ આપે, પછી મંડપો પણ આપી દે. ગરીબ માણસને બધી સેવા પણ બહુ કરે છે અહીંયા એ લોકો, દવા દારૂ બધી. કંઈ એક્સિડન્ટ થઈ ગયો તો એ દોરા દોરી જીતુભાઈ જ કરે વધારે, એના ભાઈઓને બધી સાથે જમી હોય અહીંયા, એટલે બહુ સરકાર અમને આપે છે. શિનોર તાલુકાના કુકસ ગામમાં આવેલા નાયાજી મહારાજના મંદિરે નાયાજી મહારાજની જન્મતિથિ નિમિત્તે ભાદરવી બીજના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સુરત, કચ્છ, મેવાસ, અમદાવાદ સહિતના કાનમ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને નાયાજી મહારાજના દર્શન કર્યા હતા. લોકમેળામાં કોઈ અણબનાવ ન બને તે માટે શિનોર પોલીસ સ્ટેશનના PSI ગઢવી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હું રાજપીપળાથી આવું છું. મારી ભત્રીજીને આંખમાં તકલીફ થઈ હતી દાદાની બધા રાખવાથી, એ આંખ એની સારી થઈ ગઈ છે. પંજાને પુત્ર આપે છે, નિર્ધનને ધન આપે છે, પગે દેખા ચાલતા થાય છે, વખત દેખાતું થાય છે અને અમારી મનની મનોકામના પરિપૂર્ણ કરી છે.
આજે નાયજી મહારાજનો જન્મદિવસ છે એ નિમિત્તે મોટી સંખ્યામાં હરિભક્તો નાયજી મહારાજને દર્શન કરવા આવી રહ્યા છે. સેલવાસમાં સિરવી ક્ષત્રિય સમાજ આય માતાજી ટ્રસ્ટ દ્વારા બીજા દિવસે 17મા વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભજન સંધ્યા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં રક્તદાતાઓએ લાભ લીધો હતો. સમાજ મેરા એક પરિવાર હૈ, કોઈ કિસી કી અપની જાન બચે, કોઈ શિશુ જાન બચે, ઇસકે લિયે મેં એક બ્લડ ડોનર કરતા હું. કભી ભી અપને એમરજન્સી પડતા હૈ તો મેં રેડ ક્રોસ સોસાયટી મેં જાકે બ્લડ વહાં સે મિલ જાતા હું. સિરવી સમાજ દાદાનગર હવેલી દ્વારા હર સાલ 2-3 બાર માતાજી કે પ્રસાદ ઓર કાર્યક્રમ હોતા હૈ યહાં પે, ઓર પિછલે 40-50 સાલ સે હોતા આ રહા હૈ યહાં પે. एक बहुत छोटी सी कौम है सिरवी समाज दादानगर हवेली में, तो इस बार सभी ने सोचा कि जो है छोटा सा समाज के कल्याण के लिए कुछ प्रोग्राम करें, और इसी प्रकार हमने सोचा कि जो ब्लड डोनेशन कैंप से अच्छा प्रोग्राम क्या हो सकता है. आते आने वाले समय में बहुत सारे लोगों को जो है ब्लड की आवश्यकता होती है और काफ़ी कमी मिलती है, और समय आवश्यक होने पर समय पर ब्लड नहीं मिल पाता है. तो सभी सिरवी समाज के लोगों ने सोचा कि इस बार जो है हम समाज की सेवा करें, और रेड क्रॉस सोसाइटी के साथ सहयोग में ये રાજકોટ જિલ્લા પંચાયતમાં તોતિંગ બહુમતી હોવા છતાં કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદના કારણે થોડા સમય પહેલા બનાવ બન્યો હતો, પરંતુ પાર્ટીના આગેવાનોએ મધ્યસ્થી કરતા તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં બહુમતી પુરવાર કરવામાં કોંગ્રેસ સત્તાધીશો સફળ થયા હતા. પરંતુ કોંગ્રેસના બળવાખોર સભ્યો ફરી સક્રિય બનતા જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જ્યારે આ મુદ્દે આ બળવાખોર કોંગ્રેસી આગેવાન નિલેશભાઈ વિરાણીએ કોઈ પણ કહેવાનો ઇનકાર કરી અને તેમણે સામાન્ય સભા અંગે કંઈ પણ ખબર નથી તેમ જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના 19 સભ્યોને નોટિસ આપવામાં આવેલી છે. એ નોટિસના અનુસંધાને અમે પ્રદેશને એવી પણ જાણ કરેલી છે કે જિલ્લા પંચાયતના સભ્યએ એવું કોઈ પાર્ટી વિરુદ્ધનું કામ કરેલું નથી કે જિલ્લા પંચાયતના અમે 19માંથી કોઈ પણ સભ્ય પાર્ટીની અગેન્સ્ટમાં ક્યાંય મતદાન નથી કરેલું, તો અમને નોટિસ શા કારણસર? એક જ પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્ય હોય અને એ જ પાર્ટીના બહુમતી સભ્ય જો કોઈને ચેરમેન તરીકે બેસાડવા માગતા હોય અને એમાં જો અમે મતદાન કરી તો એ શું પાર્ટી વિરુદ્ધનું મતદાન કહેવાય ખરું? આવો અમારો એક પ્રશ્ન છે. અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનો પ્રશ્ન હોય તો અમે કોંગ્રેસની સાથે જ છીએ અને કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં અમે કોઈ મતદાન નથી કરેલું. જિલ્લા પંચાયતને સંકલનથી ચલાવવા માટે અને જિલ્લા પંચાયતના સભ્યોને જે કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ દ્વારા ચૂંટાયેલા છે એને સાથ સહકાર આપવા માટે અમે સદાય કાયમ માટે તત્પર રહેશું અને એમાં પૂરતો પ્રયત્ન પણ કરશું. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમને કોઈ વ્હીપ આપવામાં આવેલી નથી. જે સભ્યોને વ્હીપ આપવામાં આવેલી છે એ સભ્યોએ વ્હીપની સાથે રહેલા છે, બાકીના કોઈ સભ્યોને વ્હીપ નથી આપેલી. જ્યારે વ્હીપના પ્રશ્ન બાબતે કાંઈ પણ ચર્ચા કરવાનું કે કાંઈ પણ નોટિસ આપવાની થશે કે અમને આપશે તો અમે નોટિસના અનુસંધાને એનો જવાબ આપશું. સેલવાસના શિક્ષા વિભાગ દ્વારા મહાત્મા ગાંધીના જીવન પ્રસંગો, મૂલ્યો અને તેના સિદ્ધાંતો પર આધારિત એક નાટ્ય પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન સેલવાસ ટોકર કાડા ટીમે મેળવ્યું હતું. પ્રથમ સ્થાન મેળવનાર ટીમ રાષ્ટ્રીય સ્તર પર આયોજિત સ્પર્ધામાં ભાગ લેશે. વિજેતા ટીમને શિક્ષા નિર્દેશકે આપી હતી. લીંબડી તાલુકાના રાજરાજેશ્વર ધામ ઝાખણ ખાતે નેશનલ કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લેવા માટે યોગ શિબિરનું આયોજન થયું હતું. આ યોગ શિબિરમાં નેશનલ કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. શિબિરમાં લગભગ 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં યોગ શિક્ષકો દ્વારા પ્રાણાયામ તેમજ સૈદ્ધાંતિક યોગનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. બગસરામાં ભાલાડા પરિવાર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલીના સહયોગથી પરિવારના માતૃશ્રી રડિયાબેન અજીભાઈ ભાલાડાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન પટેલવાડી ગોકુળપરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 30-40 જેટલી રક્તનું બોટલ એકત્ર કરવામાં આવી હતી. ઈશ્વરભાઈ રવજીભાઈ ભાલવાના માતુશ્રી રડિયાદબાના સ્મરતા રાખેલ રક્તદાન કેમ્પમાં માત્ર 40 લોકોએ રક્તદાન કરેલું, માનવ સેવાનું કામ કરી લોકોને સાચો આ બતાવી અને સાચી શ્રદ્ધાંજલિ આપી.
સેલવાસમાં પોલીસ વિભાગમાં કાર્યરત એનએલ રોહિતનું સંઘ પ્રદેશના કુલ 165 પોલીસ અધિકારીઓમાંથી દાનિપ્સમાં પ્રમોશનમાં કરવામાં આવ્યું છે, જેઓને તેમની સેવાઓ માટે રાષ્ટ્રપતિ મેડલ પણ મળી ચૂક્યું છે. ત્યારે પોલીસ વિભાગ ખાતે યોજાયેલ સન્માનિત કાર્યક્રમમાં ડીઆઈજીપી એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. मैं जब पहली पोस्टिंग में आया था तब सब इंस्पेक्टर ये लोग आए थे, नए नए सारे ट्रेन हो गए, मेरे सामने ये लोग आए थे, ये लोग पूरा बैच है. और मेरे लिए अच्छा है, खुशी की बात है कि मैं दूसरी पोस्टिंग में आया हूँ, तो यहाँ रहेंगे हम, उनकी सेवा भी तब तक जब ऑर्डर आ जाएगा तो जान के लिए आता वहाँ जाए. और इस नई जिम्मेवारी के लिए मैं बहुत बहुत शुभकामनाएं देता हूँ. मन लगा के तबीयत से नए काम को सीखिए और उसको एक्सक्यूज कीजिए. બોડેલીના અલી ખેરવામાં રહેણાંક વિસ્તારમાં આવેલ તલાવડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, જેની જાણ સ્થાનિકોએ જંગલ ખાતાને કરી છે અને વહેલી તકે વન વિભાગ મગરને સલામત સ્થળે મોકલી આપે તેવી આશા સેવી છે. પરંતુ હજુ સુધી વન વિભાગ કે તંત્ર દ્વારા આ મગરને કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ નથી અને ગ્રામજનો ભયના માહોલ વચ્ચે મગરને અહીંથી કાઢીને લઈ જવાની રાહ જોઈ રહ્યા છે. હું અલી ખેરવાનો સભ્ય છું. મને રાતે ફોન આવ્યો હતો, પણ તાત્કાલિકમાં હું આવીને રાતે આવી ગયો હતો, તો બી સવારમાં અત્યારમાં આવી ગયો છું. અને અહીંયા અલી ખેરવાના બધા ગામડા ઘરો આવી ગયા છે, રાતે કોઈ સૂતું નથી. અહીં મંદિર છે, અવર જવર ચાલુ છે. સવારમાં 5 વાગે સાર વાળવાવાળા વહેલા નીકળે છે, એમને બી વીક છે. આજે કોઈ સવારમાં સાર વાળવા બી નહીં નીકળ્યું. અને આજુબાજુના ખેતરવાળા બી આજે કોઈ નીંદવા નથી આવતું. રોડ તલાવની ઉપર મગર આવી જાય છે અને આ બધા રાતે આખી રાત એને જાગે છે કે મગરની બીક લાગે છે. અંદર મોટો મગર છે અને જંગલ ખાતાવાળાને કીધેલું છે, જંગલ ખાતાવાળા હવારમાં આવી ગયા છે, પણ હજી એનો કોઈ જાણ થયું નથી, કોઈ કાઢ્યું નથી. અને આ ગામ જાણે બધા બીવે છે બહુ. અમારી પાછળ તલાવડી આવેલી છે, તલાવડીની અંદર મંગર આવેલો છે. તે અમારે આ છોકરા નાના છે, અમને રાત્રે બીક લાગે છે, એના માટે અમે બહુ રાત્રે ઊંઘ પણ આવતી નથી. એટલા માટે અમે આ વિનંતી કરીએ છીએ કે એને પકડી લઈ જવા માટે વિનંતી કરીએ છીએ. સુત્રાપાડાના ધામલેજ બંદરથી 2 કિલોમીટર દૂર દરિયા કિનારે લગભગ 40 ફૂટ લાંબી અને 8 ટન જેટલો વજન ધરાવતી વેલ માછલીનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં મળી આવ્યો હતો. આ મહાકાય વેલનું વન વિભાગે પીએમ કરી તપાસ શરૂ કરી છે. હાલ વેલને દરિયા કાંઠે જ જેસીબીની મદદથી દફનાવવામાં આવી હતી. ઘણી વખત જે એની આયુષ હોય, આયુષના કારણે પણ મૃત્યુ થતા હોય છે. એટલે આને જોતાં એવું લાગી રહ્યું છે કે આ કરીબ 8-10 દિવસ પહેલાં મૃત પામી હોય, અને જોતાં કોહવાઈ ગયેલી લાગે છે અને દુર્ગંધ મારે છે. એટલે 10-12 દિવસ 100% માની શકાય. અને આ મોતનું કારણ તો જ્યારે અમારા વન વિભાગના જે વેટરનરી ડૉક્ટર છે એનું પીએમ કરે અને પીએમ બાદ જ એને ખ્યાલ આવી શકે. એવું જે આ વેલ છે એને અહીંના સ્થાનિક લોકો છે કે મચ્છરાજા તરીકે પૂજે છે, અને દરિયામાં જ્યારે પણ એને જોય ત્યારે એમને શ્રીફળ વગાડી અને એની પૂજન અર્ચન પણ કરતા હોય છે. અને આ વેલને કોઈ ક્યારેય મારતું નથી, કારણ કે ભગવાન તરીકે એ લોકો એને માનતા હોય છે. આ પહેલાંના સમયમાં એવા આંતરરાષ્ટ્રીય જે વેલસાર્ક હતી તો એના બધા પાર્ટ છે એ એક્સપોર્ટ થતા, પણ આપણા આ વિસ્તારમાં જ્યારે આ બધા શેડ્યુલ 1 ઉપર ખાસ બેન્ડ આવી, વેલસાર્ક ઉપર બેન્ડ આવી, ત્યારથી અહીંના સ્થાનિક માછીમારો એમને મારવાનું બંધ કરી દીધું છે અને એક્સપોર્ટ પણ બંધ છે. એટલે પહેલાંના સમયમાં આનો ઉપયોગ થતો, પણ હવે તો એને એના શિકાર ઉપર જ કે એને મારવા ઉપર જ પ્રતિબંધ છે. એટલે આ વિસ્તારમાં તો આવું કોઈ કરતું નથી. હાલ દેશમાં ધર્મના નામે સામાન્ય મુદ્દે કોમી રમખાણો ફાટી નીકળે તેવું વાતાવરણ ઊભું થવા પામ્યું છે. જ્યારે દેશની પરંપરા મુજબના કોમી સહિષ્ણુતાના વાતાવરણને જાળવી રાખવા રાજકોટના રેલનગરમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપના યુવાનો આગળ આવ્યા છે. આ હિન્દુ મુસ્લિમ યુવાનોએ સાથે મળીને એક ધાર્મિક સંગઠન બનાવીને હિન્દુ મુસ્લિમ બંને ધર્મના ઉત્સવ ઉજવવાનું આયોજન ઘડી કાઢ્યું છે. આ અંગે વધારે વિગતો આપવા પ્રવીણભાઈ ગોગિયા સહિતના હાઉસની મુલાકાત લઈ અને વિગતો આપી હતી. એની પાછળનો ઉદ્દેશ એ છે કે અત્યારના સમય પ્રમાણે જે અત્યારે આપણા ભારત વર્ષની અંદર જે આ બધા વર્ગવિગ્રહ થાય છે, જે જાતિને કારણે ધર્મને કારણે જે અંદરોઅંદર એકાબીજાને વર્ગવિગ્રહ થતો હોય, માથાકૂટું જે થતી હોય, તો આ એક આપણે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ
જે રાજકોટની અંદર રેલનગરમાં આવેલી છે, અમે બધા છોકરાઓ ભેગા થાય અને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ આખું સંગઠન બનાવ્યું કે આ સંગઠન દ્વારા ભારત વર્ષની અંદર હિન્દુ મુસ્લિમ ધર્મના જે પણ તહેવારો આવે એ ભેગા મળીને ઉજવીએ, જેને કારણે આપણી એકતા જળવાઈ રહીએ અને સોસાયટીની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહીએ. અને અમે આ આખું જે છે એક માળખું બનાવ્યું છે જેની અંદર જે સભ્ય આની અંદર જોડાય છે એ એક શુલ્ક નક્કી કર્યું છે, જેના દ્વારા જે પણ ફાળો થાય, જે ભંડોળ ભેગું થાય, એ ભંડોળ આવતા કોઈ પણ કાર્યક્રમની અંદર અમે એ ભેગા મળી અને એ કાર્યક્રમ આખે આખો ઉજવીએ. અત્યારે અમે મોહરમ નું જે સબીલનું આયોજન કરેલું છે અમારી સોસાયટીની અંદર, અને સાથે આપણા જે ગણપતિ મહોત્સવ છે એનું પણ આયોજન કરેલું છે કે જે સાથે તહેવારો આવે છે એક બે દિવસના ફેરફારની અંદર, તો એ અમે સાથે મળી અને જે અમારું સંગઠન છે એ સંગઠન દ્વારા અમે આખો કાર્યક્રમનું આયોજન કરેલું છે. જે જન્માષ્ટમીના દિવસે જે અમે સંગઠન બનાવ્યું ત્યારે 43થી વધારે લોકોએ અંદર નોંધણી કરાવેલી હતી, જેની અંદર ભાઈઓથી સાથે બહેનો પણ જોડાયેલા હતા. અને અત્યારે આ જે છે એ 100થી ઉપર અમારા જે સંગઠન આગળ આવી અનોખી પહેલ કરી છે. ત્યારે હળવદના ન્યાય મંદિર ખાતે મોરબી ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજના અધ્યક્ષતામાં બાર એસોસિએશન દ્વારા પૂર પીડિતોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ હળવદના બાર એસોસિએશનને કેરળના પૂર પીડિતોના દુઃખમાં સહભાગી થવા રૂપિયા 2.51 લાખનો ફાળો એકત્ર કરી યોગદાન આપવા તત્પરતા દર્શાવી હતી. બધાના સહિયારા પ્રયાસથી કેરળ ખાતે જે વિનાશક તારાજી પૂરના લીધે સર્જાય છે એ લોકોને મદદ કરવાના સુભાશયથી સહકારથી વકીલો અને સ્ટાફે તેમજ જ્યુડિશિયલ ઓફિસર્સે મળીને જે ફાળો એકત્ર કરેલો છે તે ફાળો ચીફ મિનિસ્ટરશ્રીના ફંડમાં જમા કરવા માટે આજે અહીંયા એક નાનો પ્રયોગ પ્રોગ્રામ રાખેલો છે. અને આ જે મહિરત કાર્ય ઉપાડ્યું છે તેના માટે હું હળવદના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી જેઠવા સાહેબ તથા હળવદ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી દવેનો ખૂબ ખૂબ બિરદાવું છું એમના આ કાર્યને. અને બધાએ મળીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, એનાથી એક વકીલ આલમમાં પણ બધાને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહેશે કે જે વકીલો ન્યાય માટે લડતા હોય છે એ લોકો આ મદદની ભાવના સાથે આગળ પણ આવે છે અને સમાજમાં જ્યારે આવી આફતો કે વિપદાઓ આવી પડે છે તે વખતે મદદ કરવા માટે જે આવે છે અને એના લીધે જે લોકોને ફાયદો થાય છે એ લોકો જે આ કાર્ય છે એને. રાજકોટ શહેરના રાજપથ માર્ગ એટલે કે કાલાવડ રોડ પર આવેલા કેકેવી ચોક પાસે થતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ અંડરબ્રિજ બનાવવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. આ માટેના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લોકોને ટ્રાફિકને લઈ પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ રસ લઈ આ અંડરબ્રિજનું કામ 1 વર્ષમાં જ પૂરું કરવાની સૂચના આપેલ છે. અંદાજે 21 કરોડના ખર્ચે આ બ્રિજ સેન્ટ મેરી સ્કૂલથી રોયલ પાર્ક સુધી બનાવવામાં આવશે. આ બ્રિજ ઓવર બ્રિજની નીચેથી પસાર થશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને રાજકોટમાં જે રાજપથ કહેવાય કાલાવડ રોડ ઉપર જે કેકેવી ચોક છે ત્યાં ટ્રાફિકની ખૂબ જ મોટા પ્રમાણમાં સમસ્યા રહેતી હોય, ટ્રાફિક જામના પ્રશ્નો રહેતા હોય, એટલે તેના કાયમી સોલ્યુશન માટે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતે અંગત રસ લઈ અને તાત્કાલિક આ બ્રિજનું કામ ચાલુ થાય એવી કમિશનરશ્રીને અને તંત્રને સૂચના આપી છે. અને અમે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે રોજના હજારો લોકો જો આ ટ્રાફિક સમસ્યાથી હેરાન થતા હોય તો આનું તાત્કાલિક નિરાકરણ કરવું એ અમારી કોર્પોરેશનની પણ ફરજ છે. તો એનામાં કાયમી સોલ્યુશન માટે કેકેવી અંડરબ્રિજ માટેના ટેન્ડર 2 દિવસ પહેલાં જ બહાર પાડવામાં આવ્યા છે. લગભગ 20-21 કરોડના ખર્ચે એ કામગીરી 1 વર્ષની અંદર પૂરી કરવામાં આવશે
અને ટ્રાફિક સમસ્યાનું આ કેકેવી જે સર્કલ છે કાલાવ રોડ ઉપર જે ખૂબ ટ્રાફિક જામ થાય છે, સ્કૂલો છે, કોલેજો છે, હોસ્પિટલો છે, તેઓને તેમાંથી જે કંઈ સમસ્યા છે એમાંથી મુક્તિ મળે એના માટે તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યા ભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાણી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમ ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર બપોરે 3 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે સરસ્વતી વિદ્યા મંદિર સંકુલ રાજકોટના યજમાન પદ હેઠળ આયોજિત કરવામાં આવશે. આ છાત્ર અલંકરણ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ વિદ્યા ભારતી મહામંત્રી નીતિનભાઈ પેથાણી, બીએપીએસ સંત સાધુ અપૂર્વ મુનિદાસ, ઉદ્યોગપતિ જયંતિભાઈ ઝાકાસણિયા તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિદ્યા ભારતીની વિવિધ શૈક્ષણિક સંસ્થાના તેજસ્વી તારલાઓનું સન્માન કરશે, જે માટે માહિતી આપવા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. 14 તારીખના દિવસે રૈયા રોડ ઉપરના પ્રમુખ સ્વામી હોલમાં વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશની સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી 415 જેટલી વિદ્યા સંસ્થાનોના વિદ્યાર્થીઓમાંથી ચૂંટીને પસંદ કરાયેલા 11 વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અને 4 વિદ્યાલયોને સન્માનિત કરવાનો વિદ્યાર્થી અલંકરણ સમારોહ યોજાયો છે. માનની શ્રી વિજયભાઈ રૂપાણી એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વક્તવ્ય આપશે અને વિદ્યાર્થીઓને રજત ચંદ્રક, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી વિભૂષિત કરશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે રાજકોટ સ્વામિનારાયણ બીએપીએસ ધામના શ્રી અપૂર્વ મુનિ દાસ ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે જાણીતા ઉદ્યોગપતિ જયંતિભાઈ ઝાકાસણિયા પણ ઉપસ્થિત રહેવાના છે. આપ સૌ મિત્રો આ કાર્યક્રમમાં અવશ્ય પધારો, કારણ કે સમગ્ર ગુજરાતના વિદ્યા જગતનું આભૂષણ કહી શકાય, આભરણ કહી શકાય એવો આ કાર્યક્રમ છે. રાજકોટના આંગણે યોજાઈ રહ્યો છે. આપ સૌને ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ છે. ઓખામાં દર વર્ષની જેમ સિંધી સમાજ દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ઝૂલેલાલ શાહી ચાલીસાનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 40 દિવસ સુધી સાંજે મહિલાઓ દ્વારા ગરબા કુંભનું પૂજન કરી મંદિરમાં સત્સંગ કીર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કુંભ ગરબાનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જય ઝૂલેલાલ. આયો લાલ સભાઈ છો. ઓખા મંડળ સિંધી સમાજ તેમજ મીઠાપુર દ્વારકાના તમામ સિંધી ભાઈઓ બહેનો, શ્રી ઝૂલેલાલ મંદિરે અન્નકોટના દર્શન કરેલા અને ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરેલો. દર વર્ષે અમે ચાલીસાની ઉજવણી કરીએ છીએ. આજે પણ આજે ચાલીસાની પૂર્ણાવતી કરી રહ્યા છીએ. તો આ પૂર્ણાવતીનો સૌ ભાઈઓ બહેનો તથા ભાવિકોએ લાભ લીધો અને પ્રસાદ ગ્રહણ કર્યો. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે લાંચ રૂશ્વત વિરોધી વડોદરાની ટીમે ફરિયાદીને આધારે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોકરી કરતા કોન્સ્ટેબલ રાજેશ ટાવિયાદને 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો, જ્યારે હેડ કોન્સ્ટેબલ દિનેશ ડામોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ કોન્સ્ટેબલ વિરુદ્ધ એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બગસરામાં નવા જીનપરા વિસ્તારમાં મકાનના માલિક અલ્પેશભાઈ કણઝારિયાના મકાનમાંથી ₹24,000 મોબાઈલની રકમ ચોરીની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે ફરિયાદીની શંકાના આધારે તેની બાજુમાં રહેતા રાજેશ ઉર્ફે બાવચંદ્રભાઈની પૂછપરછ કરતા ગુનો કબૂલ કર્યો હોવાનું માલુમ પડેલ હતું, જેથી બગસરા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસની રિમાન્ડ મંજૂર કરી છે. GCERT ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ BRC અબડામાના માર્ગદર્શન નલિયા પ્રાથમિક શાળા 2માં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કૃષિ, સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન જેવા વિષયો ઉપર 15 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. વિજ્ઞાન પ્રદર્શનમાં BRC ઓર્ડિનેટર LT જાડેજાએ મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું હતું. આજ રોજ નલિયા પ્રાથમિક ઉમર શાળા નંબર 2માં GCERT ગાંધીનગર અને ડાયટ ભુજ દ્વારા આયોજિત વિજ્ઞાન મેળો નલિયા CRC 2ની અંદર દ્વારા પ્રાથમિક શાળામાં આજ રોજ તમામ CRC ની 8 શાળાઓ દ્વારા બાળકો દ્વારા નિર્મિત અને શિક્ષકો દ્વારા માર્ગદર્શિત 15 જેટલી કૃતિઓ
શાળાની અંદર રજૂ કરવામાં આવી હતી. અલગ અલગ પ્રકાર પાંચ વિભાગો હતા અને પાંચે વિભાગોની અંદર અલગ અલગ વિભાગોની અંદર બાળકો દ્વારા સરસ મજાના જુદા અલગ અલગ મોડેલો વિજ્ઞાનને નાનપણથી જ બાળકોને વિજ્ઞાન પ્રત્યે રસ જાગે અને ભવિષ્યની અંદર એ સારા વૈજ્ઞાનિકો બની શકે એ પ્રકારનું ઉત્તેજન જીસીઆરટી દ્વારા અને ડાયટ દ્વારા જે આપવામાં આવે છે એ ખરેખર પ્રશંસનીય કામ છે. શાળાઓની અંદર ઘણા બધા આજુબાજુની શાળાના બાળકોએ પણ આ વૃત્તિઓની મુલાકાત લીધી હતી અને એ બાળકોએ એ નિહાળીને એ પણ ઉત્સાહિત બન્યા હતા. જામનગરના લાલપુર બાયપાસ રોડ પર વસવાટ કરતા જીતુ નિલેશભાઈ હરસોડા અને ધ્રોલના ત્રિકોણબાગ મહાદેવ ડેરી નજીક રહેતા રેનિશ પટેલ નામના બંને યુવકોએ પોતાના ફેસબુકમાં લાઈવ કરી અને ગુજરાત પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલને તેમજ કડવા પાટીદાર સમાજના ધાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓને સંબોધીને અભદ્ર ટિપ્પણીઓ કરવા ઉપરાંત જામનગર પાસ કન્વીનર વસંત કાનાણી તેમજ પાસ ટીમને મારી દેવાના શબ્દનો પ્રયોગ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સિટી એ ડિવિઝન પોલીસે આરોપી જીતુ હરસોડાને ઝડપી પાડ્યા હતા અને જાહેરમાં સરભરા કરાવી હતી. ઉપલેટા તાલુકા તલાટી કમ મંત્રી મંડળે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જ્યારે ઉપલેટામાં તાલુકાના તલાટી મંત્રીઓએ ફરજ પર હાજર રહી પેન ડાઉન કાર્યક્રમ કર્યો હતો. તેમજ આગામી તારીખ 29ના રોજ રાજ્યભરના તલાટી મંત્રી માસ સીએલ મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે. ઉપલેટા તલાટી કમ મંત્રી એસોસિએશન તરફથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં અમારે પગારની વિસંગતતા, વિસ્તરણ અધિકારીનો જે અમને પ્રમોશન આપવામાં આવે છે તે ખાલી પંચાયત પૂરતું જ આપવામાં આવે છે, જે સર્કલ લેવલે જે પગાર મળવો જોઈએ એ પગાર ધોરણમાં વિસંગતતા સરકારશ્રી તરફથી રાખવામાં આવે છે. આજરોજ અમે મામદાર શ્રી ઉપલેટાને આવેદનપત્ર આપી અને અમારા રાજ્યમંડળના જે પ્રશ્નો છે, સરકારમાં પડતર પ્રશ્નો છે, એના નિરાકરણ માટે સરકાર દુર્લક્ષ સેવે છે એ બાબતે અમે આજરોજ આવેદનપત્ર આપેલ છે. એમાં એ પ્રશ્નોમાં મુખ્ય પ્રશ્નોમાં રેવન્યુ તલાટીની ભરતી કરેલી છે, સરકારે એ રેવન્યુનો જોબચાર્ટ આજ સુધી કોઈ ફાઇનલ કરી શકેલ નથી એને, અને એ જોબચાર્ટ મુજબ રેવન્યુ તલાટીને ગામડે કામગીરીમાં માત્ર 1-2 મુદ્દાના કામગીરી આપવામાં આવેલ છે, તો નવો જોબચાર્ટ તાત્કાલિક બનાવવામાં આવે અને કાર્યભારણ છે સરખું કરવામાં આવે. સમાન કેડર ઉપર ભરતી કરેલ હોય તો કાર્યનું ભારણ સમાન આવે. ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અનેક પંથકમાં ઝરમર વરસાદ તો ક્યાંક નાના નાના છાંટાઓ વરસ્યા છે. ઓછા વરસાદને કારણે હાલ પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે ફરી વરસાદી માહોલ સર્જાતા લોકોમાં આનંદની લહેર વ્યાપી ઉઠી છે. પાસ કન્વીનર હાર્દિક પટેલે વિવિધ માંગોને અમદાવાદ ખાતે આમરણ ઉપવાસ કર્યા છે. હાર્દિકના સમર્થનમાં વિવિધ પંથકોમાં પાટીદારો દ્વારા ધરણા પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે જોડિયા પાટીદાર યુવકો અને મહિલાઓ દ્વારા 24 કલાકની રામધૂન યોજી સરકાર સમક્ષ ધરણા પ્રદર્શનો યોજ્યા હતા. 5 જણ હવે ઉપવાસ કરેલો છે અને હાર્દિકની સંમતિ માટે અમે એને લાંબી સમર્થન માટે અને લાંબી સદબુદ્ધિ સરકારને આપે, હાર્દિકને લાંબી આયુષ્ય આપે. શરૂઆત આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધૂમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભાવિકો ગણેશજીના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગામે ગામ ગણેશ મહોત્સવના આયોજનો કરાયા છે, જેમાં 10 દિવસ ભક્તિભાવ સાથે દુંદાળા દેવનું પૂજન અર્ચન, મહાઆરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાશે. આ વખતે લાઇટિંગ કલકત્તાથી જે આવે છે બહારથીની, એને લાઇટિંગના સેટમાં અલગ અને ડિઝાઇન અને થીમ અલગ બધી રીતના બનાવેલી, જે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ આ લાઇટિંગ ક્યાંય ન જોવા મળે એ અમારી અહીંયા છેલ્લા 7 વર્ષથી આ લોકો આવે છે. અમારા છેલ્લા મૂર્તિ અમે છેલ્લા 7 વર્ષથી મુંબઈ બનાવી છે, જે લાલબાગના રાજાની જે મૂર્તિ બનાવી છે એ જ લોકો કારીગર એ જ લોકો બનાવે છે. છેલ્લા 2 વર્ષથી અમારી 3 વર્ષથી અહીં આવીને એ પોતાની આખું પેટર્ન લઈને આવે છે અને આ જ મૂર્તિ અમારી તૈયાર કરે છે છેલ્લા 3 વર્ષથી. દેવની વિદાય બાદ જ્યારે ગૌરીપુત્ર ગણેશ આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે લોકો ઉત્સાહિત બન્યા છે, જેમાં આશિષ વાગડિયાની અધ્યક્ષતા હેઠળ રાજકોટકા રાજાની શાસ્ત્રી મેદાન ખાતે 3-4 ટન વજનની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને સાંજના સમયે અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામ અને કોમ્પિટિશન રાખવામાં આવશે. આ મહોત્સવનું આહવાન કરવા માટે મહેશ ઝરિયા સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવ શાસ્ત્રી મેદાન ખાતે દર વર્ષે અમે આયોજન કરીએ છીએ. અમારે પ્રમુખ આશીષભાઈ વાઘડિયા, રાજુભાઈ કિકાણી, રાજભાઈ ઝાલા, શનિભાઈ જરિયા અને મહેશભાઈ જરિયા અમારા આયોજકોની ટીમ છે તથા કમિટી મેમ્બર અમારા 60 કમિટી મેમ્બરો સાથે આ જબરજસ્ત આયોજન શાસ્ત્રી મેદાન ખાતે કરીએ છીએ. દર વર્ષની માફક આ વખતે પણ ગણપતિ દાદાની વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સાથોસાથ 80x45 ડોમ જેમાં હાથીદાંતની થીમ સાથે એક અવલૌકિક દર્શનનો લાભ રાજકોટના દર્શનાર્થીઓને મળે તે માટેનું આયોજન અમે કર્યું છે. સાથે સાથે રોજબરોજ રાત્રે 9 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અવનવા રાખવામાં આવેલ છે. જેમાં ખાસ અમારું આકર્ષણ હોય તે અમરનાથના દર્શન છે, જેમાં 300 બરફની લાદીમાં 0 ડિગ્રીમાં અમે અમરનાથના બરફના દર્શન કરાવીએ છીએ. એ દર્શનમાં રાજકોટમાં લગભગ 50-60 હજાર લોકો આ દર્શનનો દર વર્ષે લાભ લે છે. તો સર્વે રાજકોટના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને પણ અમારી વિનંતી કે શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ કા રાજાના આ દર્શનનો લાભ લે. સાથોસાથ દરરોજ 8 વાગે 108 મહાઆરતી કરવામાં આવે છે, જેમાં દર્શનાર્થીઓને પણ આ આરતીનો લાભ મળે તે માટે અમે દરેકને આરતી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. રાજકોટમાં રંગીલા યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું તારીખ 13-23 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં રાસ ગરબા, મહાઆરતી, ગણેશ પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે, જે વિશે વધુ માહિતી આપવા ગ્રુપના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મારું નામ કાનાભાઈ જસા બડાભી, રંગીલા ગ્રુપનો પ્રમુખ છું. અમારા આ મારું 8મું વર્ષમાં મંગલ પ્રવેશ છે. સમસ્ત સસરવણીના ઉપક્રમે અમે ગણેશ મહોત્સવ કરીએ છીએ અને આખી સોસાયટીનો સાથ મળ્યા છે. એમાં કાલે 13 તારીખે સવારે 10:30 વાગે ગણેશજીનું સામાયું અને અલગ અલગ ભાઈઓ બહેનો બાળકોના તમામ પ્રોગ્રામ રાખેલ છે. એમાં રમતગમત સ્પર્ધા, બહેનો માટે પાણીપુરી સ્પર્ધા, ભાઈઓ માટે લાડુ સ્પર્ધા અને અવનવા કાર્યક્રમો રાખેલ છે. અને આગામી કાર્યક્રમો નવરાત્રિ મહોત્સવ અને ઠાકરજીના લગ્ન ઉત્સવનું અમે આયોજન કરવાના છીએ. હસનવાડી સીટ નંબર 2, રંગીલા હનુમાન બજરંગ ચોક, રાજકોટ. તારીખ 13-9-2018-23-9-2018 સુધીનું અમારું ગણેશ મહોત્સવનું આયોજન છે. ધર્મરક્ષક પરિષદ દ્વારા ભક્તિનગર સર્કલ ખાતે છેલ્લા 10 વર્ષથી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સભ્યો દ્વારા 13-23 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની વધુ વિગત આપવા ધર્મરક્ષણ પરિષદના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મારું નામ લલિત પાલા છે. અમારો ધર્મરક્ષક પરિષદ દ્વારા દર વર્ષે અમે છે ને ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ. છેલ્લા 11 વર્ષથી સતત અમે એની પાછળ અમારી આખી ટીમ છે એ મહેનત કરે છે અને આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં દર વર્ષે અમે અવનવા કાર્યક્રમ આપીએ છીએ. જેમ કે ડિસ્કો દાંડિયા રમઝટ, દેશભક્તિ ગીતનો કાર્યક્રમ, પછી એમાં સંતવાળી છે, લોકડાયરો છે, પછી હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે, સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવે છે, 56 ભોગ લાસ્ટ ડે જે હોય છે ત્યારે અમે 56 ભોગનો કાર્યક્રમ કરીએ છીએ. દર વર્ષે સતત અમારી ટીમ ખડે પગે હોય છે આખો દિવસ ત્યાં. ભક્તિનગર સર્કલ જે રાજકોટ છે ત્યાં, અને રોજ છે ને ત્યાં લાઈવ આરતી પણ કરવામાં આવે છે. સવાર સાંજ બંને ટાઈમ આરતી કરવામાં આવે છે. ગાયુને લાડુનો કાર્યક્રમ પણ રાખીએ છીએ અને ત્યાં દર વર્ષે બાળાઓ જે અંધ અપંગ આશ્રમ છે એના દ્વારા અમે ઘણીવાર આરતીમાં કરાવીએ છીએ. બાલ આશ્રમની અનાથ બાળાઓ છે એની એના હાથે બી અમે આરતી કરાવીએ છીએ. રાજ્યભરમાં ગણપતિ ઉત્સવની ભાવભેર ઉજવણીની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે ધોરાજીના બાવલા ચોક સ્ટેશન રોડ પર ભાગુંબાપરા વિસ્તાર તથા જેતપુર રોડ, સોની બજાર, હીરપરાવાડી, જમનાવડ રોડ જેવા અનેક વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવી છે. ગાયત્રી ગરબી મંડળ આયોજિત ગણેશ મહોત્સવ 2018 દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયત્રી ગરબી મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમારું બીજું વર્ષ છે અને તડામાર જોરદાર તૈયારી શરૂ થઈ રહેલ છે. આવતીકાલે બાપાનો સ્થાપના દિવસ થઈ રહ્યો છે, જેથી આજુબાજુના એરિયાના ભક્તો તમામ ઘરે અને અહીંયા તડામાર તૈયારી કરી રહ્યા છે. આપ સર્વોને પણ આ ગણેશ મહોત્સવમાં આવવા શ્રી ગાયત્રી ગરબી મંડળ આયોજિત ગણેશ મહોત્સવનું હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે, તેમજ અહીંના સાત સહકાર વેપારીઓનો
બધી રીતના તન મન દળથી સાથ અને સહકાર આપી રહ્યા છે. શ્રાવણ માસ બાદ ભાદરવામાં ગણેશ ઉત્સવ, મોહરમ સહિતના વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ તહેવારોમાં કોમી એકતા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી શહેરમાં એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગણેશોત્સવ સમિતિઓના સભ્યો, મોહરમના સંચાલકો તથા સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ મીટિંગમાં શહેરના ખદીબ રસીદ મિયા બાપુએ શહેર સહકારના ભાવના સાથે તહેવારો ઉજવાય તેવી આશા વ્યક્ત કરી હતી. જે આપણે ગણેશ ઉત્સવ અને મોહરમ આવી રહ્યું છે તેના માટે ભાઈચારાથી આપણે જે પરંપરાગત આપણે જે તહેવાર ઉજવીએ છીએ એ આ વખતે પણ ઉજવવાનો છે, જે કોઈને તકલીફ ન પડે એટલા માટે તમામ અહીંયા એક મીટિંગ રાખેલી હતી, જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને તમામ વળી મળીને સાથે મળીને એક આપણે એક તહેવાર પૂરો કરવાનો છે. જય ભવાની, જય શિવાજી. મોહરમ અને ગણેશ ઉત્સવ નિમિત્તે બંને તહેવારો નજીક નજીક આવતા હોય સાથે સાથે બંનેની ઉજવણી અને બંનેના જુલુસ જે છે જે સાથે નીકળતા હોય જેના કારણે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવા ન પામે અને કોઈ પ્રશ્ન હોય તો જે તે સમય એનો યોગ્ય ઉકેલ લાવી શકાય અને શાંતિ જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય રીતે પાલન જળવાઈ રહે તે હેતુથી એક બંને સમાજના આગેવાનો આયોજકોની એક શાંતિ સમિતિની એક મિટિંગ યોજવામાં આવેલ હતી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે. સમાજ અહીંયા સાથે મળી અને એકબીજાના તહેવારની સન્માન કરી અને એકબીજા લાગણીથી એકબીજાના આગેવાનોને ફૂલહાર કરી અને શરબત અને આઈસ્ક્રીમ અને લાણથી દરેક કોમને આવકારે છે, એ જ રીતે આ વખતે પણ એવો જ સારો સંયોગ થયો છે કે મોહરમ અને ગણેશ ઉત્સવ આ બંને સાથે છે, બંને કોમોના તહેવારો સાથે છે, તો હું બંને કોમોને આ તહેવારો શાંતિ, ભાઈચારા અને એકબીજાની લાગણી અને મહોબ્બતની સાથે આ તહેવાર ઉજવે એવી મારી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા છે અને મોરબીની અંદર દરેક સમાજ સાથે મળી અને દરેક તહેવાર ઉજવે છે જે મિસાલ કાયમ અને દાયમ આપણે કરી અને દેખાડવાની છે. મુસ્લિમોના તહેવાર મોહરમની તૈયારીઓ થઈ રહી છે. આ પવિત્ર પર્વમાં તાજિયા, સંબીલો, ઠંડા પીણા, નાસ્તા વિતરણના કાર્યક્રમો તેમજ ઇમામખાનામાં વાયઝ શરીફો યોજવામાં આવી રહી છે, ત્યારે મોરબીમાં આ પર્વની ઉજવણીના ભાગરૂપે નગર દરવાજાથી ગાંધી ચોક સુધી સબીલ કાર્યક્રમ યોજવામાં આવશે, તેમજ તારીખ 20 સપ્ટેમ્બરના રોજ તાજિયા યોજવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને આગેવાનો અને આ ઉપરાંત અન્ય લોકો પણ હાજર રહેશે. તાજિયાનું કામ ઓછામાં ઓછો 1.25 મહિનાથી આ ચાલુ છે અને 30-35 જણા તાજિયાનું કામ કરે છે અને આ તાજિયો અહીંયા મતોઆવાસનો કહેવાય છે, 11 નંબરનો તાજિયો છે આ અને ગુરુવારે 10 વાયજ પૂરા થશે પછી આ તાજિયો અહીંયા આપણે મતવા ચોકમાં આવશે. છબીલે અહીંયા છબીલ છે, અહીંયાનું માતમ છે, અહીંયા રાત્રે 10 વાગે અહીંયા આવી જશે અને પછી તે કાલિકા પ્લોટમાં જશે, કાલિકા પ્લોટમાંથી જઈ અને તે નગર દરવાજે તેનો રૂટ છે એ રૂટ ઉપર જશે ગુરુવારે રાત્રે 10 વાગે પૂરા થાય પછી અને શુક્રવારે બપોરે આ તાજીઓ અહીંયાથી મતવાવાસમાંથી ઉપડશે, જેલ રોડવાળો રૂટ લઈ અને નગર દરવાજાના ચોકમાં થઈને પાછો જે તેનો રૂટ છે તે રૂટ ઉપર ફરશે અને રાત્રે રિટર્ન નગર દરવાજાના ચોકમાં તેને સલામી આપશે. બધા આગેવાનો જે હશે, જે મોટા મોટા આગેવાનો હાજરી હશે એની બધાની ત્યાં. હું સિપાહી જમાત મોટી જમાતનો પ્રમુખ છું અને અમે આ તાજિયા છેલ્લા 3 મહિનાથી આ સતત 8-10 સભ્યો રાત અને દિવસ એક કરી અને તૈયાર કરવામાં આવે. રાત્રે 9 વાગે ઉપડી અને લાઈન દોરીમાં રાબેતા મુજબની રાત્રે 12 વાગે પહોંચી છે અને આખોય રાત ઝુલસ સૌ તાજિયા 11 તાજિયા સાથે ફરી અને અમે રાત સવારે 4-5 કલાકે અમારી પોતપોતાની માતમમાં આવી જાય છે. બપોરે 2 વાગે અમે પાછા રાબેતા મુજબ લાઈન દોરીમાં આવી જાય છીએ અને તે ઝુલસમાં તમામ મોરબીના આજુબાજુના ગામડાના હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા બહેનો આ ઝુલસમાં ભાગ લે છે અને સરઘસ આખો દિવસ ફરી રાત્રે 10 વાગે
વિસર્જન કરવામાં આવે છે. જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે દેરાસરોમાં ભગવાન મહાવીરજીની પ્રતિમાને વિવિધ શૃંગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પર્વના છઠ્ઠા દિવસે રાજકોટના પંચવટી દેરાસર, શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર, જગન્નાથ દેરાસર અને શ્રમજીવી કાચના જિનાલયમાં ભગવાનની પ્રતિમાઓને સોના ચાંદીના વરખ, હીરા, વેલ્વેટના ફૂલ અને બાદલોની આંગી કરવામાં આવી હતી. તેમજ દેરાસરોને રંગોળી, રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. આ આંગી દર્શનનો મોટી સંખ્યામાં જૈનેતરો અને અન્ય જ્ઞાતિના લોકોએ લાભ લીધો હતો. હા, મારું નામ કિશોરભાઈ કોરડિયા છે અને આ શ્રમજીવી સંઘનો હું 30 વર્ષથી મેનેજિંગ ટ્રસ્ટી છું, સ્થાપક ટ્રસ્ટી છું અને 30 વર્ષથી ચાલુ છું અત્યારે, અને પાયાથી આખું જિલ્લાને ઊભું કર્યું છે. પ્રવાદિરાજ પરિષદની અંદર આ ભવ્યાતિ ભવ્ય જે કહી શકાય પૂજ્ય સાધુજી ભગવાન ગચ્છાધિપતિ સાહેબના સમુદાયના સાધુજી ભગવાન 188 ઓળીના સાધુજી ભગવાન છે તત્વરત્ન સીમા સાહેબ, એના શુભ નિશામાં ભવ્યથી ભવ્ય આ આરાધના થઈ રહી છે. અત્યારે જે કહી શકાય સુપર ઉછામણી પણ સરામસારી થઈ અને સાથે સાથે ગઈકાલે સાધુની ભક્તિ પણ હતી, આજે કહી દે ભગવાનની સરામસારી આંગી વરખથી છે, એ ઉપરાંત વધારે વધારે આખા જે કહે જુદા જુદા દ્રવ્યોથી આંગી કરેલી છે. તો આજે સાચા દેવ સુમદ્રીનાથ, ગઈકાલે લગભગ રાજકોટના 1800 થી 2000 માણસો જૈન સમાજના કારણે ઉમટી પડ્યા હતા. રાતના 12 વાગ્યા સુધી લાઈનો ચાલુ હતી અને ઉપાસના યોગ પંડિત દ્વારા આ ભવ્યાતિ ભવ્ય આંગી થઈ હતી અને એમના જજીસો પણ પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર પાછા આંગીના દર્શન કરવા માટે આવ્યા. ગોધરાના સબ જેલ સામે આવેલ અંદાજિત 118 વર્ષ જૂની મામલતદાર કચેરીને તોડીને આધુનિક નવીન મામલતદાર કચેરીના નિર્માણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા જૂની કચેરીને જમીનદોસ્ત કરી જેસીબી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે અંદાજિત 10 ફૂટ ખોદકામ દરમિયાન વર્ષો જૂના ઇતિહાસને સાક્ષીરૂપ પ્રાચીન સ્થાપત્યો અને મૂર્તિઓ મળી આવતા નગરમાં કુતૂહલ સર્જાયું છે. પુરાતત્વ વિભાગે સ્થળની મુલાકાત લઈ આ મામલે જરૂરી ફોટોગ્રાફ્સ સાથેનો રિપોર્ટ 2 દિવસમાં તંત્રને આપવા જણાવ્યું હતું. જ્યારે મુલાકાતે આવેલ ડેપ્યુટી સુપ્રી આર્કોલોજી કે પ્રાચીન ઇતિહાસ પર સસ્પેન્સ રાખ્યું હતું. ખોદકામ કરતા થોડા કોતરકામવાળા પથ્થર મળી આવ્યા છે, જે બાબતે અમે પુરાતત્વ ખાતાને બરોડાને જાણ કરી હતી. એ પુરાતત્વ ખાતાની ટીમ આજરોજ સ્થળ મુલાકાત માટે ગોધરા ખાતે આવી હતી. સ્થળ મુલાકાત કરીને એ લોકો ગયા છે. 2 દિવસમાં ટૂંકમાં એનો અહેવાલ આપવા જણાવ્યું છે. રાજકોટ ખાતે આવેલી સરકારી પોલિટેકનિક સંસ્થા દ્વારા તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સીસીટીવી ઇન્સ્ટોલેશન કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને 180 કલાક થિયરી અને 180 કલાક પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે. આ કોર્સ માટે સંસ્થાએ નવકાર એન્ટરપ્રાઇઝ સાથે MOU સાઇન કર્યા હતા, જેને લઈ સરકારી પોલિટેકનિક સંસ્થાના પ્રિન્સિપાલ પરેશભાઈ કોટકે અબતક સાથેની ખાસ વાતચીત કરી હતી. એકચ્યુઅલી આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક સ્કીમ આપેલી છે, જેને કહેવાય છે PMKVY, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. એના હેઠળ દરેક ટેકનિકલ સંસ્થા જે છે, ચાહે ડિગ્રી હોય કે ચાહે ડિપ્લોમા હોય, એ લોકોને અમુક શોર્ટ ટર્મ કોર્સ માટે ના કૌશલ્યલક્ષી પ્રોગ્રામ કરવા માટેનું એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પ્લાન આઉટ કરેલું છે, અને જેમાં તમારે એપ્લાય કરવાનું હોય છે. અમે AICTના પોર્ટલ મારફતે એમાં 2 કોર્સ માટે એપ્લાય કરેલું છે. એક કોર્સ છે મારો સીસીટીવી ઇન્સ્ટોલેશન અને ટેકનિશિયન, જે કુલ 360 કલાકનો પ્રોગ્રામ છે અને 25 વિદ્યાર્થીની ઇન્ટેક છે મારી. અને બીજો મારો જે કોર્સ છે એ ઇલેક્ટ્રોનિક ડેમોન્સ્ટ્રેક સોલ્યુશન્સ. અત્યારે અમે 15 સપ્ટેમ્બરથી સીસીટીવીનો કોર્સનું પહેલાં સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ. આ કોર્સની અંદર કુલ 360 કલાક જે છે એમાંથી 180 કલાક થિયરી આવે છે, 180 કલાક પ્રેક્ટિકલ આવે છે. આ કોર્સ છે ને બેઝિકલી પ્રેક્ટિકલી સ્કિલ ડેવલપ થાય વિદ્યાર્થી, કારણ કે અત્યારે તમે જુઓ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી ઘણા બધા મેકિંગ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાના અંતર્ગત વિદ્યાર્થી એક પોતે પ્રેક્ટિકલી વર્ક શીખી અને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થાય એવા પ્રકારના કોર્સ કરવા માટે વધુ પ્રાયોરિટી આપવામાં આવે છે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. દર મહિને ફૂડ પાર્સલમાં 22,000 ટન પ્લાસ્ટિકનો વેડફાટ નોંધાયો. પ્લાસ્ટિકનો વેડફાટ રોકવા ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઇકો ફ્રેન્ડલી ડિશ અને એલ્યુમિનિયમ પેકિંગનો કરશે ઉપયોગ. વંથલીમાં ખેડૂતોના પાક વીમા સહિતના મુદ્દાઓને લઈ માણાવદર વિધાનસભા યુથ પ્રમુખે કર્યા અનિશ્ચિત સમયના ઉપવાસ આંદોલનો.
આમરણ ઉપવાસના 19મા દિવસે પાસ કન્વીનર હાર્દિકે કર્યા પારણા. ત્રણ સંસ્થાઓના પ્રમુખે હાર્દિકને કરાવ્યા પારણા. રશિયામાં વિશ્વના સૌથી મોટો યુદ્ધાભ્યાસનો પ્રારંભ થતાં નાટોએ ચિંતા વ્યક્ત કરી. આ ઐતિહાસિક યુદ્ધાભ્યાસમાં 3 લાખ સૈનિકોએ લીધો ભાગ. અમેરિકામાં આક્રમક ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટકવાની દહેશત. સત્તાધીશોએ 10 લાખથી વધુ લોકોનું કર્યું સ્થળાંતર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.